Good afternoon, friends. Chapter number 3, Introduction to Goods and Service Tax. First, introduction. But introduction after kar vera, athwa to vera. Vera shun chhe? To vera chhe dhin dhin karna. To apne joiye introduction ma. To meet economic need of the country, taxes are collected by the government. These taxes are categorized into two categories, direct taxes and indirect taxes. Government છે એ government એને એના જે બધા વહીવટો હલાવવા માટે આપણા બધા પાસે જે શું છે tax collect કરે income tax છે પછી wealth tax છે property tax છે ઘણી બધી પ્રકારના છે tax government આપણા બધા પાસે લે છે house tax છે water tax છે ઘણા બધા tax છે તો આ tax છે એ government સુધા મળે છે કારણ કે government પાસે income થાય તો એ expense કરી શકે આ ટેક્સ ગવર્નમેન્ટ ભેગા કરે અને ઈ ગવર્નમેન્ટ રૂપિયાનો ઉપયોગ કરે આપણા બધાના વિકાસ ડેવલપમેન્ટ માટે ઓન ડેવલપમેન્ટ ટુ યુઝ ઓફ રૂપીસ ઇનડાયરેક્ટ ટેક્સીસ આર કલેક્ટેડ બાય સેન્ટ્રલ ગવર્નમેન્ટ સ્ટેટ ગવર્નમેન્ટ એન્ડ ગવર્નમેન્ટ ઓફ યુનિયન ટેરિટરી ઇન ઇન્ડિયન કોન્ટેક્સ્ટ ડિફરન્ટ ટાઈપ ઓફ ટેક્સીસ વેર કલેક્ટેડ બાય ડિફરન્ટ ગવર્નમેન્ટ્સ કરવેરાના બે પ્રકાર છે ડાયરેક્ટ ટેક્સ એન્ડ ઇનડાયરેક્ટ ટેક્સ પ્રત્યક્ષ કરવેરો અને અપ્રત્યક્ષ કરવેરો ડાયરેક્ટ ટેક્સ એન્ડ ઇનડાયરેક્ટ ટેક્સ જે ટેક્સ છે એ ડાયરેક્ટ ગવર્નમેન્ટમાં આપણે જમા કરાવીએ એ ટેક્સ કહેવાય ડાયરેક્ટ ટેક્સ પ્રત્યક્ષ કરવેરો અને બીજો છે ઇનડાયરેક્ટ ટેક્સ જે કે જે સીધી રીતે કરવેરામાંથી આ રીતે કરવેરો લાગે છે એક એક્ઝામ્પલ લઈએ કે તમે ટુ વ્હીલર છે તો ટુ વ્હીલર ની અંદર તમે પેટ્રોલ ગાડી ની અંદર ભરાવો છો તો પેટ્રોલ ની ઉપર કોણ શું છે ટેક્સ લાગે છે તો આ ટેક્સ છે એની આવક એને હશે ગવર્નમેન્ટ તો એવી રીતે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ ગવર્નમેન્ટ પાસે પ્રત્યક્ષ રૂપિયા આવતા હોય ટેક્સ કહે એટલે કહેવાય ડાયરેક્ટ ટેક્સ અને ડાયરેક્ટ નો આવતા હોય એવા રૂપિયા કહેવાય ઇનડાયરેક્ટ Because of tariff, because of variety of indirect and compliance of tariff separate legal provision from the viewpoint of its management, it was a very complex affair for governments, tax authorities, and taxpayers to eliminate such type of complex indirect. Instead of having different provisions of central government, state government, and government of union territory. હવે રાજ્ય સરકાર છે કેન્દ્ર સરકાર છે અને કેન્દ્ર શાસિત પ્રદેશ આ ત્રણ અલગ અલગ એના કરવેરાના માર્ગ સ્ટ્રક્ચર અલગ અલગ છે નક્કી કરે છે સ્ટેટ ગવર્નમેન્ટ એન્ડ ગવર્નમેન્ટ ઓફ યુનિયન યુનિયન ટેરિટરી ન્યુ ટેક્સ એક્ટ ઇઝ ઇન્ટ્રોડક્શન વિથ સોલ્યુશન ઓફ વન નેશન વન ટેક્સ ભારતમાં છે કે ઘણી બધી ભાષા છે ટેક્સ કરવેરા ગવર્નમેન્ટ છે ઉતરાવતું પરિણામ છે એવું કે મોંઘવારી છે વધતી જાય કારણ કે કોઈ પણ વસ્તુ તમે લેવા તો ટેક્સ કોઈ પણ વસ્તુ વેચવા જાય તો ટેક્સ તો ટેક્સમાં જ લોકો છે એટલા બધા રૂપિયા આપતા કે એની પાસે રૂપિયા પૈસા તો એવું ન થાય એના માટે વન ટેક્સ વન રેટ એટલે કે વન નેશન વન ટેક્સ એક દેશ સમાન ટેક્સ દેટ ઇઝ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અહીંયાથી શરૂઆત જીએસટી ઘણી બધી પ્રકારના ટેક્સ છે જીએસટી લેવા પછી રદ થઈ જીએસટી માં એક જ પ્રકારનો ટેક્સ છે એક જ રીતે છે ટેક્સ લગાડવામાં આવે છે જ્યારે એની પહેલા ઘણી બધી જાતના છે ટેક્સ આવતા સેન્ટ્રલ સેલ્સ ટેક્સ સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી સેન્ટ્રલ કસ્ટમ ડ્યુટી સર્વિસ ટેક્સ વેલ્યુએડેડ ટેક્સ પરચેસ ટેક્સ સેલ્સ ટેક્સ એન્ટરટેઇનમેન્ટ ટેક્સ આવા ઘણી બધી જાતના ટેક્સ છે તમને ચૂકવતા પણ તમને ખબર નથી તમે પિક્ચર જોવા જાવ યુ આર સીન ઇન અ થિયેટર અ મૂવી સો પે ટેક્સ મૂવી ની ઉપર ટેક્સ છે એન્ટરટેઇનમેન્ટ ટેક્સ આવી રીતે ઘણી બધી જાતના છે ટેક્સ તમે લોકો આપો છો પણ તમને ખબર નથી એના માટે પાછા બે પ્રકાર છે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ પ્રત્યક્ષ વેરો અને પરોક્ષ વેરો તો આટલી બધી જાતના ટેક્સ છે એ રદ થયા અને એ બધા ટેક્સ ની જગ્યાએ એક જ ટેક્સ
GST, Goods and Service Tax એ અમલ માં આવી. હવે એની અંદર ચાર છે પ્રકાર. સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, યુનિયન ટેરિટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એન્ડ ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો આ ચાર છે એ અલગ અલગ પ્રકાર છે, પોતે પોતાની રીતે સ્લેબ ટેક્સ ના છે, સ્લેબ નક્કી કરે અને એ સ્લેબ મુજબ અનુકૂળતા મુજબ એ ટેક્સ ઉઘરા. હવે સ્ટેટ ગવર્મેન્ટ એની અંદર પાછા પાર્ટ પાર્ટ ઓફ ધીસ ટેક્સ અલગ અલગ પાર્ટ છે, કે થોડો ટેક્સ રાજ્ય સરકાર, થોડો ટેક્સ કેન્દ્ર સરકાર, થોડો ટેક્સ કેન્દ્ર શાસિત પ્રદેશ, અમુક ટેક્સ એ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જમા કરાવવાનો થાય, અમુક ટેક્સ એ સ્ટેટ ગવર્મેન્ટમાં જમા કરાવવાનો થાય. તો આવી રીતે અલગ અલગ પાર્ટ છે. તો ફર્સ્ટ પાર્ટ છે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. In this act, provision pertaining to central goods and service tax are covered. Rajya. अबे आपने चाहे गुजरात राज्य के अंदर नहीं है, गुजरात राज्य से इन्हें लोगों को तुम्हें कोई बात बता रहा हूँ, युवा लोग युवा बच्चे any other state and you are sent to any other tax, another state, so you are paid to tax. So central goods service tax. સેન્ટ્રલ ગુડ્સ સર્વિસ ટેક્સ કેન્દ્ર કેન્દ્ર શાસિત એટલે કે જે કેન્દ્ર છે સેન્ટ્રલ કેન્દ્ર શાસિત ટેક્સ દિલ્હી. હવે દિલ્હીમાં જો તમે કોઈ મારા સામાનની ખરીદી કરો કે દિલ્હીમાં કોઈ પણ મારા સામાનનું વેચાણ કરો તો અમારે શું કરવું પડે, ટેક્સ પે કરવો પડે. તો એને કહેવાય સેન્ટ્રલ ગુડ્સ સર્વિસ ટેક્સ. અહીં એવી રીતે સ્ટેટ ગુડ્સ સર્વિસ ટેક્સ રાજ્ય સરકારને લગતા પે. જો અહીંયા અલગ અલગ ટેક્સ છે એના માટે અલગ અલગ સ્લેબ લો. ગુજરાત રાજ્યની અંદર ટેક્સ નો સ્લેબ અલગ છે, મહારાષ્ટ્ર રાજ્યની અંદર થોડો ઘણો ફેરફાર હોય, તો ડિફરન્ટ ટાઈપ ઓફ ટેક્સ સ્લેબ અલગ અલગ રાજ્યની અંદર ટેક્સ ના સ્લેબ ફેરફાર થોડા ઘણા થઈ શકતા હોય. યુનિયન ટેરિટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન રિસ્પેક્ટ ઓફ પ્રોવિઝન પર્ટેનિંગ યુનિયન ટેરિટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઓન ઇન્ટિગ્રેટેડ ઇન ધીસ એક્ટ પ્રોવિઝન પર્ટેનિંગ સપ્લાય ઓફ ગુડ્સ સર્વિસ ઓફ બોથ what others that all state union territory are covered. Goods and service tax. Goods and service state compensation act, the GST compensation act, due to implementation of GST laws act, who are having loss of tax collection. For the compensation this act is for. Under the compensation act, the state government whose tax collection will be reduced will be compensation with the state. હવે ફરી વખત છે કે ટેક્સ ઉઘરાવે છે તો એના કારણે લોસ પણ થાય. અત્યારના લોકડાઉન છે તો ગવર્મેન્ટને ઘણી બધી ઇન્કમ એટલે કે ટેક્સ દ્વારા જે ઇન્કમ થાય છે ઇન્કમ થતી પણ નથી, એટલા માટે છે થોડી ઘણી છૂટછાટ આપી અને કાર્ય છે કરવા માટે અલગ અલગ ઉદ્યોગ અને કંપનીઓને મંજૂરી છે કે જેથી કરીને ટેક્સ ઇન્કમ થાય. મીનિંગ ઓફ સ્પેસિફિક સ્પેશિયલ ફીચર ઓફ જીએસટી. જીએસટી નો મીનિંગ છે મીનિંગ એટલે કે એનો અર્થ. ડિફરન્ટ ટેક્સ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ આર વિથડ્રો એન્ડ ગુડ્સ એન્ડ સર્વિસ આર કવર્ડ અંડર વન ટેક્સ. ધીસ ઇઝ ટેક્સ ઇઝ નોન એઝ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન્દ્ર સરકારનો ટેક્સ અને રાજ્ય સરકારનો ટેક્સ એ બે ટેક્સ છે, એ બે ટેક્સને લાગુ કરી અને એક જ પ્રકારનો ટેક્સ એટલે જીએસટી એ અમલમાં આવે. ટેક્સ વિચ ઇઝ એપ્લિકેબલ ઓન સપ્લાય ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ઇઝ નો એઝ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇઝ એક્રોયમ ઓફ ફ્રોમ ઇઝ જીએસટી. ધ સ્પેશિયલ ફીચર ઓફ જીએસટી આર એઝ ફોલ. વન ટેક્સ ગુડ્સ એન્ડ સર્વિસ આર કવર્ડ અંડર વન ટેક્સ. વન ટેક્સ એટલે એક જ વેરો, એક જ વખત છે તમારે ટેક્સ પે કરવાનો છે એટલે કે એક જ પ્રકારનો ટેક્સ છે જીએસટી. ટેક્સ કલેક્શન ઓન સપ્લાય. ટેક્સ ઇઝ કલેક્ટેડ ઓન સપ્લાય ઓફ ગુડ્સ એન્ડ કમ્પેન્સેશન ઓફ સર્વિસ ઇન્સ્ટેડ ઓફ ટેક્સ કલેક્શન ઓન પ્રોડક્શન ઓર સેલ્સ ઓફ ગુડ્સ ઓર પ્રોવાઇડિંગ ઓફ સર્વિસ. ટેક્સ કલેક્શન ઓન સપ્લાય. સપ્લાય એટલે કે માલ વેચે એટલે સપ્લાય માની લીધું કે તમે કોઈ પણ વસ્તુનું વેચાણ કરો. એક્ઝામ્પલ આપણે લઈએ કે તમે
एग्जाम्पल मैं यूट्यूब के बारे में यूट्यूब का मोबाइल से एक परचेज किया, परचेज मोबाइल को क्या 5,000 अने 5,000 रुपीस अने 100 मोबाइल टोटल अमाउंट है 5 लाख परचेज के लिए तुम्हारे कुछ खास टैक्स पे करो। एग्जाम्पल है टैक्स नो स्टेप को जवाब नहीं करता, खाली एग्जाम्पल तो टैक्स वाली है कि जीएसटी जो 10% है तो 10% है 15,000 5,15,000 टोटल प्राइस, टोटल प्राइस हमारे कितना है 5,15,000। अब हमें शो कर सकते हैं यार वेच वेच होना मोबाइल ने वेच हो तो 5,000 रुपए मोबाइल से ही चाहिए तो हमें प्राइस कितना है 5,000 के लिए तो हमें प्राइस कितनी रखो 5,500 अथवा मोबाइल की प्राइस रखो 6,000 रुपए हमें रखो एटले मोबाइल से किया 6,000 तो आ बंदे बच्चे ये तो हमें प्रॉफिट आएगी 50,000 रुपए तो प्रॉफिट है। अबे अन्य अंदर पास तो हमें दिए क्या करी 5,000 का मोबाइल 5,500 में 6,000 में तुम्हें बेचो एनी चाहिए तुम्हें ये जो बिल बन से ये बिल के ऊपर तुम्हें जीएसटी ऐड कर दियो तो पर कहीं ना अने जीएसटी तुम्हें ना लियो कोई तो ग्राहक पास है तो पर कहीं ना लियो तो तुम्हें प्राइस इंक्रीज तुम्हें बेच के कर दियो ना तो प्राइस इंक्रीज करो योर मोबाइल फोन एंड योर बिल प्लस जीएसटी इंक्लूडेड तुम्हें बेच के कर दियो તમે કોઈ પણ વસ્તુનું બિલ લ્યો ને ત્યારે તમે જોજો એની અંદર જીએસટી નું એક કોલમ હશે કે જીએસટી ની રકમ તમે ચૂકવો છો તો જીએસટી કેટલું છે ને તમે જોજો જીએસટી ટેક્સ કલેક્શન ઓફ જીએસટી કાઉન્ટ એન્ટાયર ઓપરેશન એન્ડ રેગ્યુલેશન ઓફ જીએસટી આર ડન થ્રુ જીએસટી કાઉન્ટ ઈચ સ્ટેટ હેડ રિપ્રેઝન્ટ ઇન જીએસટી કાઉન્સિલ ધ ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ સેન્ટ્રલ ગવર્નમેન્ટ એક્સચેન્જ ઓફ ધી કાઉન્સિલ ફાઇનાન્સ મિનિસ્ટર છે જીએસટી કાઉન્સિલ ના ચેરમેન છે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર કોણ છે નિર્મલા સીતારામ આપણા ફાઇનાન્સ મિનિસ્ટર કોણ છે નિર્મલા સીતારામ એ આના શું છે ચેરમેન કોઈ પણ પ્રકારના નિર્ણય લેવાના થાય તો નિર્મલા સીતારામન છે રહી શકે import and GST import of goods and services are treated as inter state supply input tax paid GST paid on purchase is allowable deduction from sale of goods and sale of goods and services હવે માની લો એક બીજો એક્ઝામ્પલ લઈએ કે માની લો કે તમે કોઈ વસ્તુ સેલ કરો છો તો સેલ કરશો તો એની ઉપર તમે શું મેળવશો GST મેળવશો આ સામે એ કલર અહીંયા બતાવો તમારી ઇન્કમ ટેક્સ તમે જ્યારે એસવાય રિફોર્મ ની અંદર આવશો ત્યારે તમારે એક સબ્જેક્ટ આવશે ઇન્કમ ટેક્સ એની અંદર એક ચેપ્ટર છે પગાર ની અંદર સેલેરી એની અંદર તમે બતાવીશ ઇન્કમ તમારી જે કઈ થાય છે તમે ઇન્કમ ટેક્સ ભરશો તમે વર્ષમાં આટલા કમાવો છો યાદ કર્યા ટેક્સ બતાવીશ કેટલા રૂપિયા તો ટેક્સ જે પે કર્યો છે કેટલા રૂપિયા ટેક્સ મેળવેલી છે એ ગઈ છે ડિફરન્સ અલગ અલગ વસ્તુ માટે અલગ અલગ છે ટેક્સ ના રેટ નક્કી છે બધી વસ્તુ છે એની બધી બધી વસ્તુ પર એક જ સરખો રેટ છે ટેક્સ નો નથી 5 જીએસટી એક્ટ ઇન ધ કન્સેન્ટ ઓફ જીએસટી 5 એન્ડ આર 5 યુનિફોર્મિટી જીએસટી લો રૂલ્સ પ્રોસિડ્યુર એન્ડ રેટ ઓફ ટેક્સ આર સિમિલર અક્રોસ ધ કાઉન્ટ્રી supply of goods or services of both the terminology of supply is used in place of rule of goods and service for both the supply of goods or service for both are supplied within the state
union territory and outside the state union territory, it can be disclosed as whole. Supply. હવે વસ્તુ જે વેચે છે એ એક રાજ્યમાં હોઈ શકે, એક કેન્દ્રમાં હોઈ શકે, એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં હોઈ શકે, યુનિટ ટેરિટરી, અથવા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વસ્તુ વેચવા માટે મોકલે, એક કેન્દ્રમાંથી બીજા કેન્દ્રમાં વસ્તુ વેચવા માટે મોકલે, એક કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી રાજ્યમાં મોકલે, એક કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી કેન્દ્રમાં મોકલે અથવા રાજ્યમાં મોકલી શકે. તો આ બધાની વચ્ચે ટેક્સની કેલ્ક્યુલેશન આપણે કરવી પડે. Supply of goods or service to supply in state union territory, supply out of the state, supply with all state union territory. Under this category of supply, purchase and the supply of goods or service both are conformed to own state or own union territory. In this case of supply are two types of tax collected: central goods and service tax and state goods and service tax. હવે સપ્લાય છે એ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વેચવા માટે મોકલે તો એની અંદર કેલ્ક્યુલેશન કરવી પડે જીએસટી. અથવા તો એક એક્ઝામ્પલ લઈએ કે તમે દિલ્હીથી કોઈ પણ વસ્તુનો માલ સામાન, દિલ્હીથી કોઈ પણ વસ્તુની માલ સામાનની ખરીદી કરો છો, તો આપણે રહીએ છીએ ત્યાં ગુજરાત અને દિલ્હી છે કેન્દ્ર સેન્ટ્રલ, તો તમારે ટેક્સ થોડો ઘણો સેન્ટ્રલ રાખવો પડે અને થોડો ઘણો ગુજરાત રાજ્ય. Example, goods 10,000 sold by trader from Ahmedabad to the trader Rajkot. GST rate 12%. Ahmedabad thi vechva mate mokle chhe Rajkot ane maal a GST. Here, GST will be due are collected on 10,000 at 12%. 12 rupiya thai, 15% thai, of 12% will be recorded and CGST will remain 15% in that as GST will be 6% of 10,000 is known as GST, is for central government, for union territory is known as union territory goods and service tax. So, થોડો tax છે તમારે central government ને આપવો પડે અને થોડો tax છે ગુજરાત government ને આપવો પડે. And 660% of 10,000 is known as GST and for respective state here Gujarat government, in this transaction have done union territory. Eagle in this case 610% will be collected as UTGST. Supply outside state. હવે supply outside બીજા રાજ્યમાંથી જો કોઈ પર વ્યક્તિ છે વેચવા માટે માલ સામાન મોકલે તો શું કરવું? Under this category of supply, the supply of goods or service of both are outside of own state, union state. હવે વસ્તુ છે એ બીજા રાજ્યમાંથી તમે લ્યો છો અને વેચો છો પણ પાછા બીજા રાજ્યમાં, પરચેઝ હવે અલગ રાજ્યનો છે, સેલ્સ કરવાનો અલગ રાજ્ય, તો ટેક્સ કઈ રીતે કેલ્ક્યુલેશન કરવું? એક્ઝામ્પલ, ગુડ્સ 10,000 સોલ્ડ બાય મેડમ અમદાવાદ ટુ ધ ટ્રેડર ઓફ જયપુર. અમદાવાદ પછી જયપુર, જયપુર છે અલગ સ્ટેટ. જીએસટી રેટ 12% છે. હિયર જીએસટી વિલ બી ડ્યુ એન્ડ કલેક્ટેડ ઓન 10,000 એન્ડ 12% 1,200 10,000 Next point, benefit of GST. Benefit of GST. First, benefit. One tax. Equalization for taxes. One tax. In place of different indirect tax of central government and state government, these taxes are subsumed into one tax only, and that is GST. એક જ પ્રકારનો ટેક્સ છે, એટલા માટે વન ટેક્સ. સિમ્પલ ટેક્સ સિસ્ટમ, બહુ સરળ ટેક્સ ની સિસ્ટમ છે, સિમ્પલ ટેક્સ સિસ્ટમ. ઇનડાયરેક્ટ ટેક્સ સિસ્ટમ બીકોઝ વેરી સિમ્પલ ડ્યુ ટુ વિડ્રો એલિમિનેશન ઓફ ડિફરન્ટ ઇનડાયરેક્ટ ટેક્સીસ, રિમુવેબલ ઓફ ડબલ ટેક્સેશન. બે વખત છે, પરંતુ કોઈ વ્યક્તિ પાસેથી ઉડાવાતો નથી, એક જ વખત ટેક્સ છે લેવામાં આવે છે.
Before implementation of GST, taxpayers had to pay double tax, which is removed under GST. They have a tax amount of nothing. Benefit of price reduction. GST implementation has brought price reduction in goods and services. How say एक बार पोस्टा रिलेशन के कोई पर व्यक्ति चले जाए परचेस में इन गुड्स परचेस करे क्या रहे हैं बता रहे हैं टैक्स को ऊपर तो नहीं है ना कहने वस्तु ना हाउ परचेस यूनिफॉर्म प्राइसेस यूनिफॉर्म प्राइसेस सिस्टम इस एमर्ज अक्रॉस द नेशन एक अच्छा सब को हाउ से बदले लिए रहे रिडक्शन इन टैक्स एवियस देयर इज अ रिडक्शन इन साइज ऑफ टैक्स एवियस एंड टैक्स सिस्टम हैज सपोर्ट Success to establish transparency. कर वेरो जे 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 कटतो है अलग अलग कर वेरो ना मार्च कर से इनपुट टैक्स पे जीएसटी पे व्हाट परचेस इज डिडक्टेड फ्रॉम जीएसटी पे ऑन सेल हेंस नेट अमाउंट जीएसटी पे बाय द टैक्स पे यूजफुल ऑफ इकोनॉमी ऑफ द नेशन गेट स्टेम इकोनॉमी का शास्त्र से इन बहुत बहुत से ये सपोर्ट करे जीएसटी बैलेंस इन रीजनल डेवलपमेंट बैलेंस डेवलपमेंट ऑफ रीजन रूल टेक प्लेस एंड कंसेक्यूटिव रिडक्शन इन बैलेंस वुड रिड्यूस रिडक्शन इन एडमिनिस्ट्रेटिव वर्क देयर इज सिग्निफिकेंट रिडक्शन इन एडमिनिस्ट्रेटिव वर्क जो વધારાના ખર્ચા અથવા તો વધારાની ગરમીરાઓ આના કારણે કામ છે બહુ બધું Administrative work has reduced tax. Ekaj prakar no tax. Reduction is government of oppressors. Another benefit of GST is reduction is government oppressors. Another benefit which are provided by the central government, state government, union, and territory, or another knowledge. And GST lagu karvathi ke juna din karmera aate, karmera vadh karvathi. एक एक प्रकार का टैक्स है लागू करवा के ना बता पाए हो राइट रेट ऑफ जीएसटी जीएसटी नो पे गुड्स एंड सर्विस आर कवर्ड अंडर वन इनडायरेक्ट टैक्स टैक्स इज नोन एज गुड्स एंड सर्विस टैक्स दिस टैक्स रेट आर डिसाइडेड कीपिंग इन माइंड द नेचर ऑफ गुड्स फ्रॉम बेसिक नीड्स टू लग्जरी गुड्स द rate of GST that is between 0 to 0% and 28%. अबे GST ना है, GST ना दर 0 टका की 28 टका सुधी ना दर नक्की थे कोई वस्तु पर 0 टका, कोई वस्तु पर 5 टका, कोई वस्तु पर 10 टका, कोई वस्तु पर 15 टका, कोई वस्तु पर 18 टका, कोई वस्तु पर 28% है GST नो रेट तो अहियां नो शेड्यूल आपेला छे Interstate Union Tariff Supply IGST 5% Interstate Union Tariff Supply एक ने राज्य में जो वस्तु बेचा जाए तो 5% टैक्स इंट्रा एक राज्य में दूसरा राज्य में जो वस्तु बेचा जाना चाहे तो अधिक टका सीजीएसटी अधिक अधिक टका एसजीएसटी का वाला पे करो इन केस ऑफ फोर टैक्स एप्लीकेशन आ 5% है 12% है 18% है 28% चार प्रकार का टैक्स है इना दर नक्की थे भाई 5% 12% 18% ने 28% देयर कैन बी पीरियोडिकल चेंजेस इन जीएसटी रेट रिवीजन रेट आर शो एट द टाइम ऑफ प्रिपरेशन ऑफ दिस बुक लास्ट पॉइंट टर्मिनोलॉजी ऑफ जीएसटी सप्लाई परचेज और सेल सप्लाई छे सप्लाई बे होई सके परचेसर होई सके અને સેલર હોય છે ઇનપુટ સેન્ટ્રલ જીએસટી ઇનપુટ સીજીએસટી ઇનપુટ સ્ટેટ એસજીએસટી ઇનપુટ યુનિયન ટેરિટરી યુટીજીએસટી ઇનપુટ ઇન્ટિગ્રેટેડ જીએસટી એટલે કે વસ્તુ છે એ આવે છે અને ઇનપુટ ઇન્ટ્રા ઇન્ટર ટેરિટરી જીએસટી આઉટપુટ એટલે કે માલ સામાન વેચવા માટે આઉટપુટ Central GST and Output State GST. So, chapter number 3, GST, complete. तमें चोपड़ी में की बात हो, खूब सारू चैप्टर है, खाली थियरी से, ऐसी राय विशेष समझ आई है, नहीं. Next,
વિડિયો ની અંદર આપણે જળ આમ તો જ શીખશું.